નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. આજે તારીખ 15 સપ્ટેમ્બર 2022. આજના સવારના મહત્ત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં કેવો વરસાદ પડશે, આગામી સમયમાં હાથી નક્ષત્રમાં કેવો વરસાદ રહેશે, તેમજ આગામી 3 દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે તેની પણ સંપૂર્ણ અપડેટ મેળવીએ. ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો તમામ લોકો સુધી શેર કરી દેજો. અત્યારની સવારના સમયની અપડેટ જોઈએ. સૌથી પહેલાં કચ્છ જિલ્લાના વિસ્તારો જોઈએ, જેમાં માંડવી, નલિયા, ગાંધીધામ, રાપર, કચ્છના આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. કોઈક સ્થળોએ હળવો વરસાદ તો કોઈ સ્થળોએ ભારે વરસાદી ઝાપટાં પણ પડી શકે છે. જોઈએ હવે સૌરાષ્ટ્રના વિસ્તારો, જેમાં દ્વારકા, ચલાયા, જામનગર તેમજ ધ્રોલ, સાવડી, મોરબી, વાંકાનેર, થાન, ચોટીલા, રાજકોટ, ચાપર, વેરાવળ, કાલાવડ, લાલપુર, ખંભાળિયા, જસદણ, ગઢડા, બાબરા, જેતપુર, ગોંડલ, ઉપલેટા, ભાણવડ, પોરબંદર, ભાટિયા તેમજ કુતિયાણા, ઉપલેટા, જેતપુર, જૂનાગઢ, આજુબાજુના આ કેશોદ, માંગરોળ અને પોરબંદર આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે, જે વેરાવળ સુધી રહેશે. કોડીનાર, ઉના, તુલસીશામ તેમજ ધારી, સાવરકુંડલા, વિસાવદર, અમરેલી, પાલીતાણા, તળાજા તેમજ ગારિયાધાર, મહુવાના કેટલાક વિસ્તારો તેમજ રાજુલા આજુબાજુના થોડાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સોનગઢ તેમજ બોટાદના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા પણ રહેલી છે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો હવે જોઈ લઈએ, જેમાં જંબુસર, કરજણ, ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લો, વાંકલ, ઉમરપાડા, ડેડિયાપાડા, સુરત, બારડોલી, તાપી, વલસાડ, નવસારી, બિલીમોરા, વાંસદા, આહવા, ડાંગ તેમજ વાપી આજુબાજુના જે વિસ્તારો છે, ભવનાથ અંબોજી છે, કપરાડા છે, સાપુતારા છે, આ બધા વિસ્તારોમાં ભારેથી પણ અતિભારે વરસાદ જોવા મળી શકે છે. તો આજ માટે દક્ષિણ ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રના કોઈક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો સૌથી પહેલાં કચ્છ જિલ્લામાં નજર કરીએ તો કચ્છ જિલ્લામાં ગાંધીધામ આજુબાજુના વિસ્તારો તેમજ ભુજ આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં દ્વારકા, સલાયા, જામનગર, મોરબી તેમજ ચોટીલા, રાજકોટ, જસદણ, ગોંડલ, ભાણવડ, પોરબંદર તેમજ જૂનાગઢ, વેરાવળ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, ઉના આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. કોડીનાર, ઉના અને તુલસીશામ, રાજુલા આજુબાજુના પંથકમાં ભારે વરસાદ જોવા મળશે. હવે ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ તે પહેલાં મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો જોઈએ તો અમદાવાદ છે, ગાંધીનગર છે, ખેડા, આણંદ, મહીસાગર, ગોધરા અને દાહોદ પંથકમાં ભારે વરસાદની સંભાવના છે. વડોદરા અને છોટાઉદેપુર સુધી જોવા મળશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોઈએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદી માહોલ જોવા મળશે. ઉત્તર ગુજરાતના વિસ્તારો જોઈએ તો સાંતલપુર, રાધનપુર, રોડા, પાટણ, સિદ્ધપુર, વડનગર, મહેસાણા, મોઢેરા, સાણસમાં, હારીજ તેમજ દશાડા તાલુકો, કડી, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, ઈડર, ખેડબ્રહ્મા આ બધા વિસ્તારોમાં થરાદ, ધાનેરા, ડીસા સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે. હવે આજે રાત્રે 9 વાગ્યા આજુબાજુના સમયગાળાની અપડેટ જોઈએ તો અમરેલી, અલંગ, ભાવનગર, બોટાદ, જસદણ આ વિસ્તારોમાં થોડો વધારે વરસાદ જોવા મળી શકે. તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, વિરમગામ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર આજુબાજુના વિસ્તારમાં પણ
સારો એવો વરસાદ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાત તરફ જોઈએ તો નર્મદા, છોટાઉદેપુર, આજુબાજુ વડોદરા, અમોદ, ભરૂચ આટલા વિસ્તારમાં તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં સારા એવા વરસાદની શક્યતા. રાત્રે 12 વાગ્યાના સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારો છે જેમાં ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, લીંબડી, ધોળકા, મહેમદાવાદ, અમદાવાદ, ગાંધીનગર, કડી, વિરમગામ, નળ સરોવર તેમજ દસાડા, મોઢેરા, મહેસાણા, કડી, ગાંધીનગર, માણસા, હારીજ તેમજ સાણસમાં, પાટણ, રોડા, રાધનપુર, સિદ્ધપુર આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે આજે રાત્રેના સમયે. આવતીકાલે 16 તારીખમાં વહેલી સવારે સૌરાષ્ટ્રમાં વેરાવળ, ઉના, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગોંડલ તેમજ જસદણ, બોટાદ, ચોટીલા, રાજકોટ આજુબાજુના આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે તેવા વિસ્તારો વાપી, કપરાડા તેમજ સાપુતારા, ભવનાથ અંબોશી, વલસાડ, ડાંગ તેમજ વાંસદા, બિલીમોરા, નવસારી, તાપી, સુરત, ભરૂચ અને બારડોલી આજુબાજુના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. જંબુસર, કરજણ, ડભોઈ, વડોદરા, બોરસદ, તારાપુર, આણંદ આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે. મહેસાણા, પાલનપુર, ડુંગરપુર, થરાદ, ધાનેરા, આબુરોડ સુધી તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ જોવા મળશે. હવે વાત કરીએ આવતીકાલે બપોર પછીના સમયે ઉના, વેરાવળ, મહુવા, અલંગ, અમરેલી, ધારી, સાવરકુંડલા, જેસર, બગદાણા, પાલીતાણા અને ગારિયાધાર સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, તાપી, સુરત, નવસારી તેમજ ભરૂચ, રાજપીપળા, વડોદરા, છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારમાં વરસાદની સંભાવના. હવે આગામી સમયમાં 22 તારીખ પછી બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બની ગુજરાત તરફ આવશે. તો સુરત તેમજ ભરૂચ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભાવનગર, અલંગ, મહુવા આ બધા વિસ્તારોમાં આપ જોઈ શકો છો. 23-24 તારીખથી ગુજરાતની નજીક સિસ્ટમ આવશે અને ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ સર્જાઈ શકે છે.